विद्यार्थी मित्रों, हवे आपणे शुरू करीशुं प्रकरण नंबर 16 पर्यावरणीय समस्याओ एटले के एनवायरमेंटल इश्यू, जेमां आपणे केटलाक मुद्दाओनुं डिस्कशन करीशुं। हवा प्रदूषण अने एनुं नियंत्रण कई रीते करी शकाय, त्यार पछी जळनुं प्रदूषण कई रीते थाय एनुं नियंत्रण कई रीते करी शकाय, घन कचरो एनो निकाल, कृषि रसायण एनो उपयोग कई रीते थाय अने एनाथी थती असरो, त्यार पछी किरणोत्सर्गी कचरो एनाथी थता नुकसान अने एनी असरो, ग्रीन हाउस असर अने वैश्विक उष्णता, समताप मंडल एटले के ऊर्ध्व मंडल में थता ओजन अवक्षयन, त्यार पछी संसाधनों अनुचित उपयोग अने अनुचित जाळवणी द्वारा अवनतीकरण अने वन विनाश वगैरे मुद्दाओनी आपणे चर्चा करीशुं। तो आपणे शुरुआत करीए प्रस्तावनाथी। छेल्ला 100 वर्षमां मानव वस्ती में अतिशय वधारो थयो छे। आपणे जाणता ज छे के 100 वर्षमां मानवनी वस्ती जे छे एमां घणो बधो वधारो थई गयो छे, अने आ कारणोथी ज खोराक, पाणी, घर, वीजळी, रस्ता, वाहनों एटले के मोटरगाड़ियों तथा असंख्य बीजी चीजवस्तुओनी मांग वधवा पामी छे। मानवनी वस्ती वधे छे एटले एनी जरूरियातो पण वधती जाय छे। आ मांगणीओ आपणा कुदरती संसाधनों एटले के स्त्रोत पर जबरदस्त दबाण ऊभो करे छे। माणसनी जरूरियात वधती जाय छे, एनी मांगणी वधती जाय छे, अने आना कारणे आपणुं जे कुदरती संसाधन छे एना ऊपर एनी सीधी असर थाय छे, अने हवा, पाणी तथा जमीनना प्रदूषणने पण એ સહભાગી બને છે। આપણા કિંમતી પ્રાકૃતિક સંસાધનોનું અવનતીકરણ એટલે કે અધઃપતન એટલે કે એનો નાશ થવો તથા એનામાં ભંગાણ થવું એટલે કે અવક્ષય, ડિપ્લેશન, અને પ્રદૂષણની વિકાસની પ્રક્રિયાને અટકાવ્યા વગર ચકાસવાની આજે જરૂરિયાત છે। હવે જોઈએ તો પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર। પ્રદૂષણની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? તો પ્રદૂષણ કોને કહેવાય? તો હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં જે અનિચ્છનીય ફેરફાર થાય એને શું કહેવાશે? પ્રદૂષણ કહેવાશે। આવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકોને પ્રદૂષકો કહેવાય। જેના કારણે અનિચ્છનીય ફેરફાર જોવા મળે એને પ્રદૂષણ કહેવાય, અને આ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાવવા માટેના ઘટકોને શું કહેવાશે? પ્રદૂષક કહેવાય। પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણ રાખવા તથા તેની સુરક્ષા કરવા તેમજ આપણા પર્યાવરણીય ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે 1986માં પર્યાવરણ સંરક્ષણ એટલે કે અધિનિયમન, એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ કહેવાશે એને પ્રોજેક્શન, જે એક્ટ 1986માં પસાર કર્યું। સેના માટે? તો હવા, પાણી અને જમીન માટે। મિત્રો, એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારત સરકાર દ્વારા 1986માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમન એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ક્યારે રજૂ થયું? તો 1986માં પસાર કર્યું, જે હવા, પાણી અને જમીન માટે હતું। હવે જોઈએ, આપણે શરૂઆત કરીએ હવાનું પ્રદૂષણ અને એનું નિયંત્રણ, એર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ। હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે અને એને નિયંત્રણમાં કઈ રીતે લાવી શકાય? તો આપણે શ્વસન સંબંધિત જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ। વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે। આપણે જાણીએ છીએ કે વાતાવરણ એટલે કે હવાનું જો પ્રદૂષણ હોય તો પૃથ્વી પર રહેલા બધા જ જીવંત સજીવો છે એને નુકસાન થાય છે, કારણ કે પૃથ્વી પર રહેતા જીવંત સજીવો સેના ઉપર આધાર રાખે છે શ્વસન માટે? તો હવા ઉપર આધાર રાખે છે, અને એ જો પ્રદૂષિત હોય તો એની માઠી અસર થવાની જ છે। તેઓ પાકની વૃદ્ધિ તથા ઉપજ ઘટાડે છે। જો હવાનું પ્રદૂષણ થાય તો પાકની વૃદ્ધિ ઘટે છે અને એની ઉપજ એટલે કે એની ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે, અને વનસ્પતિઓમાં અકાળ અપરિપક્વ અવસ્થા આવે છે અને મૃત્યુનું કારણ બને છે। હવાના પ્રદૂષણને કારણે વનસ્પતિ પરિપક્વ થાય, અકાળ એટલે કે પરિપક્વ થાય એ પહેલાં જ મૃત્યુ પામે છે। વાયુ પ્રદૂષકો મનુષ્યના અને પ્રાણીઓના શ્વસનતંત્ર પર પણ ઘણું નુકસાનકારક રીતે અસર પહોંચાડે છે। આપણે જાણીએ છીએ કે વાયુ પ્રદૂષકો જો હોય, હવામાં જો પ્રદૂષકો વધારે પ્રમાણમાં હોય તો એની સીધી અસર પ્રાણીઓના શ્વસનતંત્ર ઉપર થાય છે।
આ હાનિકારક અસરો એ પ્રદૂષકોની સાંદ્રતા, વિસ્તરવાનો સમયગાળો તથા સજીવ પર આધાર રાખે છે. એટલે કે કેટલા પ્રમાણમાં વાતાવરણમાં પ્રદૂષકો રહેલા છે, એની સાંદ્રતા કેટલી છે, એનો પ્રસવ વિસ્તારવાનો એટલે કે એનું પ્રસરણ કેટલા વિસ્તારમાં થયું છે, તો આ રીતે એ સજીવ પર આધાર રાખે છે. હવે જોઈએ આગળ, તો થર્મલ પાવર પ્લાન્ટ્સ, જેને તાપ વિદ્યુત એકમ કહેવાશે, તો થર્મલ પાવર પ્લાન્ટના ધૂમ્રસ્તંભો, ધુમાડાની ચીમનીઓ, ધાતુઓ ગાળવાના કારખાનાઓ એટલે કે પીગલકો અને અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે છે. એટલે કે ફેક્ટરીઓ જે હોય, ધાતુ ગાળવાના કારખાના હોય, ધૂમ્રસ્તંભ હોય, એમાંથી જે નીકળતો હવા હોય, આ સેમાંથી નીકળે, તો ઉદ્યોગોમાંથી ઉદ્ભવે છે, જે કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે છે. આ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુઓ સાથે ભળી વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત થાય છે. વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલાં આ પ્રદૂષકોને અલગ કરીને કે ગાળણ કરીને અવશ્ય બહાર કાઢી લેવા જોઈએ. એટલે કે કારખાનાઓમાંથી જ્યારે આ પ્રદૂષકો વાયુ મારફતે નીકળે છે, ત્યારે એને ગાળણ કરીને પછી જ મુક્ત કરવા જોઈએ, જેથી અન્ય સજીવ ઉપર એની અસર ન થઈ શકે. હવે જોઈએ સ્થિત વિદ્યુત અવક્ષેપણ. તો કોણ સ્વરૂપી દ્રવ્યને બહાર કાઢી લેવાની ઘણી રીતો છે. એટલે કે કારખાનાઓમાંથી જે ધુમાડા નીકળે છે, એમાં કેટલાક કોણ સ્વરૂપો પ્રદૂષકો હોય, તો એને ગાળી લેવા માટેની ઘણી રીતો ઉપલબ્ધ છે. તે પૈકી એક આપણે જોઈએ તો સ્થિત વિદ્યુત અવક્ષેપણ, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર કહેવાશે. શું કહેવાશે? ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર કહેવાશે. એની રીત સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. મિત્રો, આ પણ એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આકૃતિમાં આપેલા છે સ્થિત વિદ્યુત અવક્ષેપણ અને માર્જક, જે બંને દ્વારા કણ સ્વરૂપી ઘટકો જે છે એને ગાળી લેવામાં આવે છે. અને આ રીતે થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નિકાલ પામતા વાયુરૂપ પદાર્થોમાં રહેલા 99% કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરી દે છે. તેમાં એક ઇલેક્ટ્રોડ ટાર હોય છે, જે હજારો વોલ્ટેજ જળવાયેલો હોય છે, જેનાથી વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરે છે. આપણે જોઈ શકીએ છીએ સ્થિત વિદ્યુત અવક્ષેપણ, જેમાં વીજ સર્જિત કોરોના એટલે કે વીજ ક્ષેત્ર આપેલું છે. ઋણ વીજભારિત તાર દર્શાવવામાં આપેલા છે. આપણે જોઈ શકીએ છીએ ઋણ વીજભારિત તાર અહીં દર્શાવવામાં આવેલા છે. સેમાં તો સ્થિત વિદ્યુત અવક્ષેપણમાં. ત્યાર પછી એમાં ભૂસંપર્કિત સંચાયક તકતીઓ દર્શાવેલી છે, એટલે કે પટ્ટિકા દર્શાવેલી છે. આપણે થિયરીમાં પણ જોઈ શકીએ છીએ કે એક ઇલેક્ટ્રોડ તાર હોય છે, જે હજારો વોલ્ટેજ જળવાયેલો આ ઇલેક્ટ્રોડ તાર હોય છે, એમાં ઋણ વીજભાર ધરાવે છે અને એની અંદર હજારો વોલ્ટેજ આવેલો હોય છે. તો આ ઇલેક્ટ્રોડ ઋણા રજકણો સાથે ચોંટી જાય છે અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. આ જે જ્યારે આમાંથી અશુદ્ધ હવા પસાર કરવામાં આવે છે, ત્યારે આ જે તારમાં રહેલા ઋણ વીજભારિત ઘટકો હોય એની સાથે આ કણો જે છે એ ચોંટી જાય છે. સંચાયક પટ્ટિકાઓ તકતીના નીચેના ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના કણોને આકર્ષે છે. આ જે સંચાયક તકતીઓ જે છે એ નીચેના તરફ આવી જાય છે, એટલે આ કણો જે છે એ તકતી સાથે આકર્ષિત થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં અશુદ્ધ હવા પસાર થાય છે, વીજભારિત તાર છે. હવે આ અશુદ્ધ હવા જ્યારે પસાર થાય, ત્યારે એમાં રહેલા કણો જે છે એ વીજભારિત તાર સાથે આકર્ષાય છે, જેના કારણે આ કણો જે છે એ પણ ઋણ વીજભારિત થઈ જાય છે. હવે આ ઋણ વીજભારિત થવાના કારણે આ જે તકતી જે છે, ભૂસંપર્કિત સંચાયક તકતી, એની સાથે ચોંટી જાય છે. મિત્રો, સમજ પડતી છે? હવે સંચાયક પટ્ટિકાઓ તળિયાના નીચે ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના રજકણો આકર્ષે છે. સંચાયક પટ્ટિકાઓની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો જ હોવો જોઈએ, જે ધૂળના રજકણોને નીચે પાડી દેવા માટે પૂરતો છે. તો આ રીતે માર્જક, સંરચના, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરી શકે. એટલે કે સ્થિત વિદ્યુત અવક્ષેપણ દ્વારા પણ હવાને ચોખ્ખી કરી શકાય છે કે અશુદ્ધ હવા પસાર થાય છે, ઋણ વીજભારિત તાર છે,
જેમાંથી કણો પસાર થાય એટલે કણ પણ ઋણ વીજભારિત થઈ જાય છે. ત્યાર પછી સંચાયક પટ્ટી સાથે આ બધા જ કણો ચોંટી જાય છે કારણ કે ઋણ વીજભારિત છે અને શુદ્ધ હવા પસાર થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ માર્જક, જેને સ્ક્રબર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, સ્ક્રબર આપણે નામ પણ સાંભળેલું છે, જે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરી શકે છે. હવે માર્જકમાં નિકાલ પામતા દ્રવ્યો પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર થાય છે. હાલમાં જ આપણે અતિસૂક્ષ્મ કણ સ્વરૂપી પદાર્થોના ખતરાને સમજ્યા છીએ, જે આવા અવક્ષેપણ દ્વારા પણ દૂર કરી શકાય છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે કણમય દ્રવ્ય પદાર્થો ચૂનાના ફુવારો, પાણી કે ચૂનાનો ફુવારો હોય તો અશુદ્ધ હવાને પસાર કરવામાં આવે, તો ચૂનાના ફુવારામાંથી જ્યારે એને પસાર કરવામાં આવે ત્યારે કણમય દ્રવ્યો જે છે નીચે બેસી જાય છે અને શુદ્ધ હવા પસાર થાય છે. તો આ રીતે માર્જકનું કાર્ય જોવા મળે છે. હવે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. મિત્રો, ખાસ યાદ રાખજો, CPCBનું પૂરું નામ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસ પેરામીટર 2.5નું કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. મિત્રો, નીટ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, કે 2.5 માઇક્રોમીટર કે એનાથી ઓછો વ્યાસ ધરાવતો કણ સ્વરૂપ હોય તો એ માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન માટે જવાબદાર છે. અને આ અતિશય ઝીણા કણો શ્વાસ લેતી વખતે ફેફસામાં ઊંડે જઈ શકે છે અને એનાથી શ્વાસ તથા શ્વસન સંબંધી લક્ષણો, ઉત્તેજના, બળતરા અને ફેફસાને નુકસાન તથા અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. તો આ રીતે કેટલાક સાધનોની મદદથી હવાને શુદ્ધ કરી શકાય છે. ત્યાર પછી હવા પ્રદૂષણ વિશેની જે આગળની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.